સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે. તો રખડતી ગાયોના ત્રાસને લઈને રોજબરોજના બનાવો બનવા છતાં પ્રાંતિજ પાલિકા કુંભકરણ નિંદ્રામાં હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. ખાતે છેલ્લા કેટલાય દિવસોથી પાખરિયા બસ સ્ટેશન, શાક માર્કેટ, ત્રણ રસ્તા, એપ્રોચ રોડ, બજાર ચોક, રેલવે સ્ટેશન, નાની ભાગોળ, નેશનલ હાઈવે 8 વિવિધ વિસ્તારોમાં સવાર સાંજ રોડની વચ્ચોવચ રખડતી ગાયો અડીંગો જમાવીને બેસે છે. તો કેટલીક વાર તો એકબીજા સાથે બાખડતા વાહનો ઉપર જઈ પડે છે, તો વાહન ચાલકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. પ્રાંતિજમાં રખડતી ગાયોનો ત્રાસ વધ્યો. પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં કેટલીક વાર તો રોડ ઉપરથી પ્રસાર થતા અચાનક ગાય કૂદી આવતા વાહન ચાલકો જમીન માપતા પણ થાય છે અને વાહન ચાલકોને શરીરે ઈજાઓ પહોંચે છે. તો અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવા છતાં પ્રાંતિજ પાલિકાની ઊંઘ ઉડતી નથી, જેથી હાલ તો જાણે પાલિકા કુંભકર્ણ નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. તો રોડ વચ્ચે ગાયો બેસી રહી હોવાથી ટ્રાફિકની પણ સમસ્યામાં વધારો થાય છે. તો વરસાદની સીઝનને લઈને રાત્રિના સમય ઝરમર ઝરમર વરસાદ પડતા ગાયો દુકાનો આગળ એટલા કે દુકાનના શટલ આગળ શોપિંગ કોમ્પ્લેક્સોમાં જતી રહે છે અને આખી રાત બેસી રહીને પોદલા પાડીને ગંદકી કરે છે. તો વેપારીઓને સવારે દુકાન ખોલતા પહેલા અડધો કલાક પડેલા પોદલા સાફ કરવાનો વારો આવે છે. બજાર તથા રોડ વચ્ચે અડીંગો જમાવી બેસે છે પાલિકાના આંખે પાટા. અંદર અંદર ખાબકતા વાહનો ઉપર જઈ ચડે છે. તો નગરજનો વેપારીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પ્રાંતિજ નગરપાલિકાને કાંઈ ફરક પડતો નથી. તો બીજી બાજુ કોઈ જાનહાનિ થાય તેવી રાહ જોવાતી હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઉમંગ રાવલ, ZSTV, પ્રાંતિજ.